પોષણ બરાબર એમાં આપણે મનુષ્યના પાચન અંગ વિશે જાણીએ છીએ એમાં આજે આપણે શું જોઈશું જઠર વિશે બરાબર તો જઠરની રચના અહીંયા આકૃતિ દોરેલી છે એની રચના બાજુમાં લખી છે કેવી રચના છે તો જાડી દિવાલવાળી સ્નાયુઓની કોથળી છે જઠર શું છે આ જાડી દિવાલવાળી સ્નાયુઓની કોથળી છે પછી તેનો આકાર એનો આકાર ચપટા યુ જેવો છે આ યુ હોય બરાબર એ યુ કેવો ચપટાઈ ગયો હોય એવો એનો આકાર છે બીજો પોઈન્ટ ઉપરથી અન્નનળી અને નીચેથી નાના આંતરડા સાથે જોડાયેલું છે જઠર છે જે અહીંયાથી અન્નનળી સાથે અને નીચેથી નાના આંતરડા સાથે જોડાયેલું છે બરાબર આ ઉપરનો ભાગ છે આ નીચેનો ભાગ છે અહીંયાથી અન્નનળી સાથે અને અહીંયાથી નાના આંતરડા સાથે જોડાયેલું છે પછી અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ છે જે અન્નમાર્ગ જઠરમાં આવે છે એનો આ સૌથી પહોળો ભાગ છે એટલે કેવું છે ખૂબ જ પહોળું છે પછી શું છે એમાં આડા ઊભા ત્રાંસા સ્નાયુઓ આવેલા છે આ બધા જે બરાબર છે કેવા છે સ્નાયુઓ છે એની અંદર આડા ઊભા ત્રાંસા વગેરે સ્નાયુઓ આવે છે આ સ્નાયુઓના હલનચલનના કારણે જઠરમાં ખોરાક વલોવાય છે સ્નાયુ હલનચલન કરે એટલે જઠરમાં જે ખોરાક હોય એ ખોરાકનું વલોવણ થાય છે પછી જઠરની અંદરની દીવાલ જઠરની અંદરની દીવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે જ્યાં અંદરની દીવાલ છે એ અંદરની દીવાલ ત્રણ સ્ત્રાવ કરે છે કયા કયા શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ આ એની રચના થઈ હવે આનો પાચન ક્રિયા કઈ રીતે થાય છે તે જોઈએ તો જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે એ શ્લેષ્મ શું કરે છે શ્લેષ્મ જઠરની દીવાલને હાઇડ્રોક્લોરિક એસિડની રક્ષણ આપે છે જ્યાં જઠરની દીવાલ છે એ દીવાલને હાઇડ્રોક્લોરિક એસિડથી રક્ષણ આપે છે પછી બીજો કયો હતો હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકના બેક્ટેરિયાનો નાશ કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ જે સ્ત્રાવ થાય છે એ શું કરે છે ખોરાકમાં જે નકામા બેક્ટેરિયા હોય એ નકામા બેક્ટેરિયાનો નાશ કરે છે પછી ત્રીજો પોઈન્ટ ખોરાક બરોબર વળોવાય અને અર્ધપ્રવાહી બને જઠરમાં મુખ્ય કાર્ય શું છે જઠરનું તો એમાં ખોરાક બરોબર વળોવાય છે શેના કારણે વળોવાય તો કે આડા ઊભા ત્રાંસા સ્નાયુઓના હલનચલનના કારણે અને વળોયા પછી કેવું બની જાય છે અર્ધપ્રવાહી બની જાય છે પછી એમાંનો પાચક રસ પાચક રસ કોથળીનું અંશતઃ પાચન કરે છે જે પાચક રસનો સ્ત્રાવ થાય છે એ પાચક રસ શું કાર્ય કરે છે તો કોથળીનું અંશતઃ પાચન કરે અંશતઃ એટલે કેવું ઓછા પ્રમાણમાં થોડું પાચન કરી આપે પૂરેપૂરું નહીં થોડું પાચન કરે પછી છેલ્લો પોઈન્ટ છે અર્ધપ્રવાહી ખોરાકની જે ખોરાક બને અર્ધપ્રવાહી તે અમુક ખટાશને લીધે એમાં થોડી ખટાશ રહી જાય જઠરનું નીચલું દ્વાર ખુલે છે એના ખટાશને લીધે શું થાય જઠરનું નીચલું દ્વાર છે એ ખુલી જાય અને ખોરાક નાના આંતરડામાં જાય છે અને ખોરાક ત્યાંથી કઈ જશે તો ખોરાક ત્યાંથી નાના આંતરડામાં જશે બરાબર તો આ એની રચના થઈ અને એની પાચન ક્રિયા હવે આપણે નાના આંતરડા વિશે જોઈશું બરાબર આ એની આકૃતિ છે એની રચના જોઈએ શું છે તે ઉપરના છેડે જઠર સાથે અને નીચેના છેડે મોટા આંતરડા સાથે જોડાયેલું છે એટલે કે આ ઉપરનો છેડો છે ત્યાંથી એ જઠર સાથે જોડાયેલું છે અને નીચેના છેડાથી તેનો શરૂઆતનો ભાગ સી આકારનો છે જેને પપ્વાશય કહે છે જેનો જે શરૂઆતનો ભાગ છે આ ભાગ બરાબર એ કેવો આકારનો છે સી આકારનો છે એને શું કહેવાય પપ્વાશય કહે છે તેની અંદરની દીવામાં આંગળી જેવા આકારના નાના પ્રવર્ધો છે જેને રસાંકુરો કહે છે એટલે કે આ અંદરની દીવા હોય આ સાઈડ એમાં નાના નાના પ્રવર્ધો આવેલા હોય એને શું કહેવામાં આવે છે રસાંકુરો કહેવામાં આવે છે પછી શું છે તો નાના આંતરડાના શરૂઆતના ભાગમાં યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવે છે જે આનો શરૂઆતનો ભાગ છે અહીંયા બરાબર તો તેમાં જઠર યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી કયો રસ આવે છે સ્વાદુરસ આવે છે આ ઉપરાંત એ ઉપરાંત નાના આંતરડાની દીવાલમાંથી આંત્રરસ પ્રવે છે એટલે જે આ દીવાલો છે એ દીવાલોમાંથી કયો રસ પ્રવે છે આંત્રરસ પ્રવે છે હવે આના પછી આપણે જોઈશું કે નાના આંતરડામાં પાચન ક્રિયા કઈ રીતે થાય નાના આંતરડાની રચના જોઈ બરાબર હવે આપણે શું જોઈશું એની પાચન ક્રિયા તો શું થતું છે કે નાના આંતરડામાં
અને સ્વાદુ રસ આવે છે એટલે કે જઠરમાંથી જ્યારે નાના આંતરડામાં ખોરાક આવે ત્યારે એ ખોરાક કઈ હોય પકવાશયમાં હોય પકવાશયમાં યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ ખોરાકમાં આવે છે આ એમાં પહેલું થાય બરાબર પછી બીજો પોઈન્ટ કે પિત્તરસ ચરબીના પાચનમાં મદદ કરે છે જે યકૃતમાંથી પિત્તરસ પ્રવેશે એ પિત્તરસ ઉતારે શું છે એટલે ચરબીના પાચનમાં મદદ કરે છે પછી આગળ સ્વાદુરસ કાર્બોહાઇડ્રેટ ચરબી અને પ્રોટીનનું પાચન કરી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે જે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવે છે તે શેનું શેનું પાચન કરે કાર્બોહાઇડ્રેટ ચરબી અને પ્રોટીન એનું પાચન કરી અને સરળ સ્વરૂપમાં ફેરવી નાખે પછી આંત્રરસ આંત્રરસ એમાંથી આવતો હતો તો નાના આંતરડાની અંદરની દીવાલમાંથી એ આંત્રરસ અર્ધપાચિત ઘટકોનું પાચન કરે છે જે ઘટકો અર્ધપાચિત રહી ગયા છે એ ઘટકોનું પાચન કોણ કરે છે આંત્રરસ આ બધું પાચન થઈ ગયા પછી શું થાય તો કે પાચનના અંતે કાર્બોહાઇડ્રેટનું ગ્લુકોઝમાં જે કાર્બોહાઇડ્રેટ ઘટક છે એ કાર્બોહાઇડ્રેટ ઘટકનું ગ્લુકોઝમાં ચરબીનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલ ચરબીનું રૂપાંતર શેમાં થશે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે એટલે જે પ્રોટીન ઘટક છે એનું રૂપાંતર શેમાં થાય છે એમિનો એસિડમાં થાય છે સ્વાદી નાના આંતરડાની રચના અને એની પાચન ક્રિયા